દેશ માટે કોઈ પણ પડોશીઓ ભરોસા લાયક નથી હોતા તમે નાનો પડોશી છે મોટો પડોશી છે એક જ સહધર્મી પડોશી છે બીજા ધર્મના પડોશી છે જે કોઈ પડોશી છે એને પર ક્યારે ભરોસો ન રાખાય એટલે ચાણક્ય એક બહુ અદ્ભુત વાત કહી કે તમારા પડોશીનો જે પડોશી છે એ તમારો ખાસ મિત્ર હોવો જોઈએ પડોશી કોઈ દિવસ મિત્ર ન થઈ શકે અને વાત બિલકુલ આપણા માટે સાચી પડી છે કારગીલ નો જે બોધપાઠ છે એમાં બહુ દુઃખ સાથે કેવું પડે કે જે ભૂલ નેહરુજીએ ચાઇના ચાઈના સાથે કરી હતી એવા આક્ષેપ થઈ રહ્યા છે કે નહેરુ બે ધ્યાન રહ્યા ચાઈના ને મિત્ર માનતા રહ્યા દોસ્ત માનતા રહ્યા અને ભારતના લશ્કરને તૈયાર ના કર્યો અને જ્યારે આક્રમણ થઈ ગયું ચીનનું ત્યારે પણ શું કરવું એ નહેરુ કે કૃષ્ણ મેનન કોઈ ખબર ન પડી એની ચર્ચા કોક દિવસ કરીશું મારી દ્રષ્ટિએ આ આક્ષેપ બિલકુલ સાચો નથી જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આ દેશમાં ટાકડી પણ બનતી નથી અને જવાહરલાલ નહેરુની દુરમદૃષ્ટિને કારણે આ દેશમાં ઉદ્યોગો ધીરે ધીરે વિકસવા માંડ્યા દેશનું મોટા ભાગનું બજેટ નહેરુ એ ખેતી પાછળ અનાજ ઉગાડવા પાછળ શિક્ષણ પાછળ ખર્ચવાનું નક્કી કર્યું અને લશ્કર પાછળ બહુ ઓછા રૂપિયા ખર્ચ્યા એના બે કારણો હતા પાકિસ્તાને લશ્કર પાછળ ખૂબ પૈસા ખર્ચ્યા કારણ કે એ હંમેશા ભારત સાથે યુદ્ધ થશે એના ગભરાટમાંથી બહાર ના આવ્યું ને બહુ પૈસા ખર્ચ્યા અને બન્યું એવું કે પાકિસ્તાનમાં આઝાદી પછી માંડ દોઢ બે વરસ લોકશાહી રહી અને ખૂબ મજબૂત થઈ ગયેલું પૈસા ટકે સમૃદ્ધ થઈ ગયેલું પાકિસ્તાનનું લશ્કર કાયમ પાકિસ્તાન પર ચડી બેઠો એટલે નેહરુ બે વાત કરવા માંગતા હતા કે જે કંઈ રિસોર્સિસ છે સાધનો છે એ દેશના વિકાસમાં લગાડો લશ્કર પાછળ નહીં બીજી પણ એક વાત સમજવા જ છે કે આજે પણ આજે પણ ભારત ચીન સામે લડી શકે એમ નથી નરેન્દ્રભાઈ વડાપ્રધાન હો કે મનમોહનસિંગ વડાપ્રધાન હો અને એનો પરચો હવે આપણને થઈ ગયો છે કે નરેન્દ્રભાઈ વડાપ્રધાન થયા પછી પણ ચીન એ જ અટક ચાળા રોજ કરી રહ્યું છે જે મનમોહનસિંગ વખતે કરતું હતું ભારત અને ચીન વચ્ચે લશ્કરી મુકાબલાનો કોઈ હિસાબ પણ મૂકવા જેવો નથી કદાચ ભારત અને ચીન વચ્ચે લડાઈ થઈ જાય તો વીસ મે મે દિવસે ભારતમાં લશ્કર પાસે લડવા માટે દારૂ ગોળો ન હોય એટલી કરુણ હાલત છે અને ચીન પાસે માણસો મારી નાખવાની એટલી બધી તાકાત છે કે ચીનનું લશ્કર ચાલવા માંડે લડતું લડતું તો દિલ્હી સુધી આવી જાય અને ચીન હિસાબ ન રાખે કે વીસ લાખ માણસ મરી ગયા કે દસ લાખ માણસ મરી ગયા એટલે ચીન જોડે યુદ્ધ કરવાનું આજે એમ નથી એ વાત જવાહરલાલ નહેરુ સમજતા હતા એટલે એમણે ચીનને મિત્રતાના નામે આક્રમણ કરતા રોકી રાખ્યા જેટલા વર્ષ રોકી રખાયા એટલા વર્ષ રોકી રખાયા પછી ચીને એની જાત બતાડી આક્રમણ થયું આ વાત આજે કારગીલ દિવસે એટલે યાદ આવે છે કે ઓગણીસો ભારત અને પાકિસ્તાનના યુદ્ધમાં અને પછી પાસઠ ના યુદ્ધમાં અને પછી ચુમ્મોતેર ના યુદ્ધમાં આપણે પાકિસ્તાનને બરાબર પાઠ ભણાવ્યો હતો એટલે ભારતનું લશ્કર પાકિસ્તાન જોડે લડવા માટે સક્ષમ છે ખૂબ સક્ષમ છે એવું પુરવાર થયા પછી વાજપેયીજી ઊંઘતા ઝડપાયા એ વખતની સરકાર વાજપેયીજીની સરકાર અડવાણીજીની સરકાર કદાચ અડવાણીજી વાજપેયીજી જેટલા પાકિસ્તાન ની દોસ્તીના તરફદાર નહોતા પણ વાજપેયીજી એ આંજળો ભરોસો મૂક્યો પંદર વર્ષ પહેલા કારગિલમાં ખૂબ ઠંડી પડે છે આ દલીલ આવી છે એ જનરલો હશે જે કર્નલો હશે જે લશ્કરી વડાઓ છે એમને કોર્ટ માર્સલ કરવા જોઈએ ખૂબ ઠંડી પડે છે માટે કારગિલ જે બિલકુલ સેન્સિટિવ અને ખૂબ અગત્યનું મથક હતું એ છોડીને ભારતનું લશ્કર નીચે ઉતરી આવ્યું એનાથી ઊંચી અક્ષાય ચીનમાં ભારત ચોવીસ કલાક ત્રણસો પાસઠ દાડા પહેરો ભરે છે પણ કારગીલ રેડું મૂકીને પાછું આવવાનો જે કોઈએ નિર્ણય લીધો એ બધા બેવકૂફ હતા એને મંજૂરી આપનાર સરકાર પણ બેવકૂફ હતી અને જસવંતસિંહ જે કોઈ તે વખતે સંરક્ષણ પ્રધાન બેવકૂફ હતા આપણે કારગીલ છોડીને નીચે ઉતરી ગયા પાકિસ્તાન બરફની અંદર તોફાનમાં જે તોફાનમાં આપણે આપણી ચોકી સાચવવા નતા માગતા એ તોફાનમાં પાકિસ્તાન આક્રમણ લઈ આવ્યું ચાર છ મહિના પાકિસ્તાન કઈ ધામા નાખીને રહ્યું ના આપણા આઈબીને કોઈ ગંધ આવી ના આપણા રોને કોઈ ગંધ આવી ના કોઈ આપણા સૈન્યને ગંધ આવી એક ભરવાડે આવીને કીધું કે પાકિસ્તાનીઓ ત્યાં ભરાયા છે ત્યારે આપણે જાણ્યું પછીની વાત બધાના સામે છે બહુ વીરતાપૂર્વક ભારતનું લશ્કર લડ્યું જવાનો એ અપ્રિતમ સાહસના દર્શન કરાવ્યા મરવા જ જવું પડે એવી લડાઈમાં આપણે ગયા એ વખતે પણ સરકાર નબળી હતી કારગીલ પર હવાઈ હુમલો કરવાના ટાળવામાં આવી કે હવાઈ હુમલો કરવા જતા આપણા વિમાનો પાકિસ્તાનની હદમાં જતા રહે એવી પરિસ્થિતિ હતી જ્યારે પાકિસ્તાન આપણી અંદર આવીને બેઠું છે ત્યારે આપણા વિમાનો પાકિસ્તાનની હવાઈ સરહદ છોડી હવાઈ સરહદની અંદર ઘૂસી જશે એ બીકે બેસી રહેવાનું નહોતું જો ભારત એ વખતે હવાઈ હુમલા કર્યા હોત પાકિસ્તાનની સરહદનો ભંગ કરીને હવાઈ હુમલા કર્યા હોત તો આટલી ખુવારી ન થાય પણ જે આ ખુવારી થઈ પાંચસો એસી કરતાં પણ વધારે ભારતીય જવાનો મર્યા અને આપણે આ પાછું લીધું નવી સરકારને એક સ્પષ્ટ સંદેશો છે કે યુ કેન નોટ ટ્રસ્ટ પાકિસ્તાન ઓર ચાઈના આ બંને પર ક્યારેય વિશ્વાસ કરાય એમ નથી અને જે કોઈ સરકાર આ બંને પર વિશ્વાસ કરીને રહેશે એ ભવિષ્યમાં પણ નવા કારગીલ ઉભા કરશે સીધી વાતમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું